મહારાજે એક મૂર્તિ જમણા હાથમાં મૂકી અને એક મૂર્તિ ડાબા હાથમાં મૂકી. પણ કેરીની જેવું જ થયું, જમણા હાથની મૂર્તિ એમનેમ રહી, ડાબા હાથની અદ્રશ્ય થઈ ગઈ. જય સ્વામિનારાયણ. ગાયકવાડ સરકારના વૈદરાજ રામચંદ્ર વૈદ એ પોતાના ભાઈ હરિચંદ્ર ભટ્ટને જોવા જતા હતા. બે મહિનાથી બીમાર હતા, મરણ પથારીનો રોગ હતો. રસ્તામાં જોયું, ગોપાળાનંદ સ્વામી સભા કરીને વિરાજમાન છે. મનમાં થયું કે અહીંયા તો જવું જ નથી, એના શબ્દો પણ કાને પડવા ન જોઈએ. પણ સ્વામીએ એવું ઐશ્વર્ય વાપર્યું, ગાડાવાળાને કહી અને ઘણો પ્રયત્ન કર્યો, પણ ગાડું ત્યાંથી આગળ જ ચાલે નહીં. પોતે નીચે ઉતરીને ચાલવા લાગ્યા. ટ્રેડમિલ ઉપર ચાલે ને એમ પગ હલે, પણ વેદરાજ આગળ ના જઈ શકે. પછી થયું કે હવે તો અહીંયા ગયા વિના છૂટકો નથી. ગોપાળાનંદ સ્વામી પાસે ગયા. સ્વામી પાસે થોડી ઘણી મહારાજના મહિમાની વાતો સાંભળી, પણ મનમાં તો એમ જ કે મારી ભક્તિ તો એક ડાકોરના એ રણછોડરાયજી એની વિશે અચળ છે. કદાચ હશે મોટા યોગી પુરુષ, સિદ્ધ હશે. ગોપાળાનંદ સ્વામીને કહ્યું કે તમે મારી સાથે એ હરિચંદ્ર ઘણા બીમાર છે એને દર્શન દઈ અને એનો રોગ મટાડો. એ તમારા દર્શનથી રોગ મટે છે કે મારા ઔષધથી મટે છે એ જોઈએ. સ્વામી કે આજે નહીં, કાલે રાખો, અત્યારે સંધ્યાનો સમય થઈ ગયો છે. રામચંદ્ર વેદ કે સારું, મારે પણ સંધ્યા વંદન આદિ કરવાનું છે, આપણે આવતીકાલે જશું. પણ જ્યાં રસ્તામાં જતા હતા ત્યાં હરિચંદ્ર તો એ ચોરા ઉપર એમને મળવા માટે ઊભા હતા. આશ્ચર્ય થયું કે તમે તો બે મહિનાથી બીમાર હતા, પડખું પણ નહોતા ફરી શકતા, આ કઈ રીતે? બધી વાત કરી. એ ગોપાળાનંદ સ્વામી પોતાના ઘણા સંતો સાથે આવેલા, બે ઘડી મારા ખાટલાની આજુબાજુ ઊભા રહી અને ધૂન કરી અને મને મહાકષ્ટમાંથી ઉગાર્યો છે, માટે હું તો એને ભગવાન જેવા જાણું છું. રામચંદ્ર વૈદને ખૂબ આશ્ચર્ય થયું. બીજે દિવસે આ બાજુ રામચંદ્ર વૈદ સરકાર પાસે ગયા. સરકારને પોતાની વીતેલી બધી વાત કહી, આગળ જઈ નહોતા શકતા એની વાત કરી. સાથોસાથ આ હરિભટ્ટ શાસ્ત્રીનો મંદવાડ મટાડ્યો, એ સત્સંગી થઈ ગયા એ પણ વાત કરી. સરકારને પણ વાત સાંભળીને ખૂબ આશ્ચર્ય થયું. સરકારે પૂછ્યું, વેદરાજ ચમત્કાર જોઈને તમને શું નિશ્ચય થયો? વેદરાજ કહે, સરકાર એ નક્કી સિદ્ધ યોગ છે અને એ કોઈ મોટા મહાત્મા જણાય છે એમાં કોઈ વાતનો સંશય નથી, પણ એમના ગુરુ જે સ્વામિનારાયણ એમને ભગવાન કહે છે એ વાત તો મારાથી મનાય નહીં. કારણ કે ભગવાન તો ડાકોરમાં એક શ્રી રણછોડરાય છે અને મારે એમની અચળ ભક્તિ છે. હું કેટલાય વર્ષોથી દર પૂર્ણિમાએ એમના દર્શન કરવા માટે જાઉં છું. આજે પણ પૂર્ણિમાએ ત્યાં ડાકોર જઈએ, ખૂબ ભીડ હોય દર્શનાર્થીઓની. સરકારને કહે કે હું દર પૂર્ણિમાએ ત્યાં ડાકોર શ્રી રણછોડરાયજીના દર્શન કરવા માટે જાઉં છું, દર અમાવાસ્યાએ નર્મદા તીર્થમાં સ્નાન કરવા માટે જાઉં છું, અને એ બંને સ્થળે જ્યારે જ્યારે જાઓ
એ બંને વખત એ બ્રાહ્મણોની ચોરાશી કરાવી, એમને ખૂબ ભોજન પણ જમાડું છું. અને સરકાર પરમ દિવસે જ પૂર્ણિમા છે, અને એ પાછી શરદ પૂર્ણિમા. મારી ભક્તિ તો એ ત્યાં અચળ છે, માટે હું કાલે ડાકોર જઈશ, ભગવાનના દર્શન કરીશ. બાકી આ બધાનો કઈ ચમત્કાર મારા માથે લાગે નહીં. વૈદ હતા ભૂદેવ હતા, સરકારને આશીર્વાદ આપી અને પોતે ઘરે ગયા. બીજે દિવસે જવાની તૈયારી કરી, ગાડા જોડાવ્યા, સાથે ચાકર રસોઈયાઓને લીધા, ચોરાસી કરાવતા ને, પોતે ડાકોર ગયા. પોતાના રાખેલા જે કોઈ પણ ઘર હતા ડાકોરમાં, ત્યાં જઈને ઉતારો કર્યો. બીજે દિવસે મોટી શરદ પૂર્ણિમા, વેદરાજે ઉત્સવની બધી જ સામગ્રી, દૂધ પૌવા હોય ને શરદ પૂર્ણિમાએ વગેરે, બધું તૈયાર કરાવ્યું. સરકારના મોટા વેદ હતા, ધનવાન પણ ખૂબ હતા, એટલે એનો ઉત્સવ તો કઈ નાનો મોટો હોય નહીં. પૂર્ણિમાના દિવસે સવારમાં ગોમતી સ્નાન કર્યું. ત્યાં ડાકોરમાં ગોમતીજી છે. એવું કહેવાય છે કે જ્યારે ભક્ત બોડાણો એ ભગવાન રણછોડરાયને દ્વારિકાથી લઈને આવ્યા, ત્યારે ગોમતી પાસે એ વિસામો લીધો હતો, અને ત્યાં આજે પણ પગલા છે. શરદ પૂર્ણિમાના દિવસે વહેલી સવારમાં ગોમતી સ્નાન કરી, પોતાનો નિત્ય વિધિ કરી, મંદિરમાં ગયા, રણછોડરાયજીની પૂજા કરી, ભાવથી નમસ્કાર ધનવત પ્રણામ કર્યા. રાત્રે પોતાની અગાસી ઉપર બધા જ બ્રાહ્મણોને બોલાવ્યા, અગાસી ઉપર મંડપ નાખ્યો. ત્યાં બાળકૃષ્ણને પધરાવ્યા, ષોડોપચાર પૂજન કર્યું, દૂધ પૌવાનો પ્રસાદ ધરાવ્યો, નિરાજન આરતી ઉતારી, મહોત્સવ કર્યો ખૂબ ધામધૂમથી. દૂધ પૌવાનો મહાપ્રસાદ એ બધા ભક્તોને વેચ્યો, અંતે પોતે પણ એ પ્રસાદ લીધો. પ્રસાદ લઈ અને હવે શરદ પૂર્ણિમાની રાત્રિ, ઠંડી રાત્રિને એમાં અગાસી પર સૂતા હોય, ઘસઘસાટ નીંદર આવે, પોતે જમી અને સૂતા છે. ને રાત્રિ હવે ધીરે ધીરે પસાર થવા લાગી, પણ જ્યાં રાત્રિના 2 વાગ્યા, બરોબર ત્યાં એમના અગાશી ઉપર જ પ્રકાશ પથરાયો. રણછોડરાયજી સ્વયં પ્રગટ થયા અને ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યા. રામચંદ્ર વેદ તો હાથ જોડીને, આવા દર્શન, પ્રત્યક્ષ દર્શન તો મને ક્યારેય થયા નથી, ભગવાનને દંડવત કરવા લાગ્યા. રણછોડરાયજી કહે, રામચંદ્ર વેદ એ રાખો, આ તમે વ્રતધારી છો, વળી દર પૂર્ણિમાએ મારા દર્શન કરવા માટે આવો છો, એટલે આ તમને દર્શન આપીને કહું છું. એ હું તો અહીંયા ઘણા વર્ષોથી એ મારો પરમ ભક્ત થયો હતો, અને એની પ્રેમ ભક્તિને વશ થઈ દ્વારિકાથી અહીંયા આવીને વસ્યો હતો, પણ હવે અહીંયા એના જેવો કોઈ ભગત રહ્યો. ભગવાન એ રામચંદ્ર વેદને કહે છે, માટે હવે તો અહીંયા બસ પ્રતિમા રૂપે રહું છું, એ તમારા જેવા કોઈ ધર્મ સહિત ભક્તિ કરે તો એમનું દર્શન પૂજન એ બધું જ અમે અંગીકાર કરીએ છીએ. આટલું કહી રણછોડરાયજી અદ્રશ્ય થઈ ગયા. હવે ભગવાને સપનામાં દર્શન આપ્યા હોય પછી ઊંઘ આવે? પોતાની પ્રગટ પ્રમાણીની એંધાણી આપી હોય કે હું અહીંયા છું, ને પછી કોઈ એમ કહી કે હવે આ આટલી રાત્રિ બાકી છે સુઈ જાઓ, એને ભગવાન દર્શન જ ન આપે. રામાનુજાચાર્યજી
એક દિવસ રાત્રે અચાનક જાગી ગયા. રાત્રે જાગી અને જોધાર આંસુએ રડવા લાગ્યા. આસપાસ શિષ્ય હતા, એમને પૂછ્યું, ગુરુ શું થયું, આ અચાનક કેમ રડવા લાગ્યા? શિષ્યને કહ્યું કે મને આવા મોટા ભગવાન મળ્યા છે અને તેમ છતાંય હું આ સુવામાં મારી જિંદગી પસાર કરું છું. તરત જ ત્યાંથી ઉઠી અને ભગવાન વેંકટેશના દર્શન કરવા માટે ગયા, ગર્ભગૃહમાં ગયા. ભગવાન તો પોઢેલા, નાનો એવો દીવો ભગવાનની બાજુમાં કર્યો, ભગવાનના ચરણના દર્શન થયા અને ચરણના દર્શન થયાની સાથે જ એટલી ભક્તિ ઉત્પન્ન થઈ એના હૃદયમાં કે ત્યાં ને ત્યાં પાદુકા સહસ્રમ નામનો આખે આખો ગ્રંથ રચી નાખ્યો. 1000 શ્લોક ફક્ત ભગવાનના ચરણારવિંદ ઉપર. આપણને ભગવાને દર્શન આપ્યા હોય કે હું અહીંયા અહીંયા પ્રગટ રહું છું, તમે દર્શન કરો, તરત જ આપણે ઉઠી જઈએ. વેદરાજને ખૂબ આશ્ચર્ય થયું કે એટલા વર્ષોથી હું ભગવાનની આ સેવા પૂજા કરતો હતો અને આજે મને ભગવાનને દર્શન આપ્યા, પોતાની અંધાણી કહી. પછી તો રાત્રે વેદરાજ સૂતા જ નહીં, ઉઠી અને સીધા ગોમતીજીએ ગયા, સ્નાન સંધ્યા કરી અને ત્યાંથી જ સરકારને પત્ર લખી નાખ્યો. કારણ કે પરવાનગી લેવી પડે ને, સરકારને પત્ર લખી નાખ્યો કે સરકારને માલુમ થાય કે હું હમણાં સગા સંબંધીને મારી મળવાની ઈચ્છા છે, માટે સગા સંબંધીને મળવાના કારણથી અહીં ડાકોરથી જ બારોબાર અમદાવાદ જાઉં છું અને મારો પાછો આવવાનો અવધિ કદાચ 1 માસનો હોય, એથી વધારે પણ થઈ શકે. લીવ મૂકવી પડે ને, કેટલા મહિનાની રજા લઈશ. રજા લઈ લીધી, પત્ર મોકલી દીધો, બીજું બાનું લેખું. એવું તો લખાય નહીં કે સ્વામિનારાયણના દર્શન કરવા જાઉં છું. બીજું બાનું લખી સરકારને પત્ર મોકલો, પોતે ગાડી જોડાવી સાથે થોડા ઘણા માણસોને લઈ અને ગઢડે આવવા માટે નીકળી ગયા. બાલ પ્રદેશમાં થઈ અને જ્યાં રસ્તામાં જે ગામ આવે એ ભાગોળે ગાડીમાંથી નીચે ઉતરે. રમતા છોકરા હોય તો એમને સાકર પ્રસાદ, સાકર પતાસાનો પ્રસાદ વેચે અને વેચીને પૂછે, લે છોકરાઓ, એ આ પ્રદેશમાં સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે તે કોણ હશે? ખાતરી કરવી હતી ને ભગવાન છે કે કેમ, એટલે પૂછે કે આ પ્રદેશમાં સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે તે કોણ હશે? છોકરાઓ મસ્કરી કરવા લાગે, પરસ્પર હસીને કહે કે આ જોને, આ આટલા ઘરડા થયા, ડોસા થયા, આટલા બધા વર્ષો નીકળી ગયા, છતાં સ્વામિનારાયણ ભગવાન હજુ કોણ છે એનો આને ખ્યાલ જ નથી. તમારી જિંદગી તો ક્યાં ગઈ? પાણીમાં ગઈ. આવું સાંભળી અને ભગત પાછા ગાડીમાં બેસી જાય. બીજું ગામ આવે, ફરી ગાડામાંથી નીચે ઉતરે. ભાગોળે એ મહિલાઓ પાણીએ કુવે પાણી ભરતી હોય ત્યાં જઈને પૂછે, ભાઈઓ, એ આ પ્રદેશમાં સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે તે કોણ હશે? ભગવાન છે કે કેમ? ભાઈઓ પણ પરસ્પર વાત કરવા લાગે કે જોને, આ બુઢા થયા તોય ઘુવડ જેવા રહ્યા. એ સ્વામિનારાયણ ભગવાનને આખું જગત જાણે છે તોય આવા અભૂત લોકો રહ્યા છે હજુ આ જગતમાં? કારણ કે એ પ્રદેશમાં તો ગામે ગામે મહારાજના મહિમાની વાતો થતી સંતો વિચરણ કરતા. વળી ફરી પાછા ગાડામાં ચડી બીજે ત્રીજે ગામ જાય. ત્યાં ચોરામાં ખેડૂત લોકો ભેગા થયા હોય તો એમને જઈને પૂછે કે આ પ્રદેશમાં એ સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે તે કોણ હશે? ખેડૂતો થોડા બુદ્ધિવાળા,
તર્કમાં જવાબ આપે. વેદરાજ જરા ઊંચું જુઓ તો, રાત છે કે દાડો, દિવસ કાઠિયાવાડી શબ્દ છે. પૂછે કે રાત છે કે દાડો, તો કે દિવસ છે. તો કે તમે આને દિવસ શું કામે કહો છો? દિવસ શું કામ કહેવાય? સૂરજ ઉગે એટલે દિવસ, સૂરજ આથમે એટલે રાત્રિ. તો કે તમે આને દિવસ દાડો શા માટે કહો છો? તો કે આ સૂર્યનારાયણનો પ્રત્યક્ષ પ્રકાશ બધે પ્રથરાઈ રહ્યો છે, એમના દર્શન થાય છે, એટલે એને દિવસ કહેવાય. જવાબ સાંભળીને પેલા ખેડૂતો કહે કે આ સ્વામિનારાયણ ભગવાનનો પ્રત્યક્ષ પ્રકાશ એ આખા એ બ્રહ્માંડમાં છવાઈ રહ્યો છે, તોય તમારા જેવા વિદ્વાન બ્રાહ્મણોને આ પ્રકાશ સૂજતો નથી? તો આ તમને કયા જન્મે સૂજશે? હે જેનું સ્વામી નારાયણ નામ છે, જેને ભજને રે, હે પામે ભવ જળ પાર, પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ, વાલે સતજુગ સમધર્મ સ્થાપિયો, ટાળ્યા નિજ જન ના મનથી મદ માર, પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ. હે નો જે જને કીધો આશરો, તે તો તરી ગયા રે કુળ સહિત સંસાર, પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ. વાલે સતજુગ સમધર્મ સ્થાપ્યો. પહેલાના જમાનામાં એવું કહેવાતું, એમાં ખાસ કરીને આપણા કાઠિયાવાડમાં, કે નાવાનું સ્નાન કરવાનું ક્યારે? તો કે વરસાદ આવે ત્યારે, એ સિવાય નાવાનું આવતું જ નહીં. અને કપડાં ક્યારે બદલવાના? જન્મદિવસે નહીં, દિવાળી હોય, બેસતું રસ હોય ત્યારે, ના ના ફાટે ત્યારે, ત્યાં સુધી એક ના એક કપડાં. મહારાજ આવ્યા, સંતો આવ્યા, વિચરણ કરી અને ગામે ગામે શુદ્ધ આચરણની આખી આખી રીતિ કહી, લોકોમાં ભક્તિ પ્રગટાવી. સંતોએ વિચરણ કરી અને આ બધો જ સફાયો કર્યો. આ રામચંદ્ર વેદ આ રીતે બધા જ ગામો ગામમાં પૂછતા પૂછતા બધી જ જગ્યાએ જવાબ મળતો કે સ્વામિનારાયણ તો ભગવાન છે, અને અત્યારમાં એ ગઢડામાં વિરાજમાન છે, એ તમે ત્યાં જઈ અને એમના સત્સંગી થાઓ. પૂછતા પૂછતા આ વેદરાજ ગઢપુરમાં આવ્યા, અને જ્યાં ગઢપુરની સીમમાં પ્રવેશ કર્યો ત્યાં જ એમના તમામ પ્રકારના સંકલ્પો બંધ થઈ ગયા. ઘણા શાસ્ત્રોને ભણેલા એટલે વિચાર બુદ્ધિ તર્ક બુદ્ધિ ઘણું આમ તેમ મનમાં ગઢમથલ થયા કરે, પણ જ્યાં ગઢપુરમાં પ્રવેશ કર્યો એના તમામ સંકલ્પો બંધ થઈ ગયા. અંતઃકરણમાં સતયુગનો ધર્મ પ્રવર્તવા લાગ્યો, જીવમાં ખૂબ સુખ શાંતિ થવા લાગી. પોતે ત્યાંથી જ ગાડામાંથી નીચે ઉતરી અને ચાલતા ચાલતા દરબાર ગઢમાં આવ્યા. ત્યાં જઈ અને જોયું તો મહારાજ દિવ્ય સિંહાસન ઉપર વિરાજમાન છે, શ્વેત વસ્ત્રો ધારણ કરેલા છે. શરદ ઋતુ હતી એટલે બુકાની પણ વાળેલી હતી મહારાજે,
હજારો હરિભક્તોની સભા ભરાયેલી. મહારાજને જોતા વેજ રણછોડરાયજીએ વાત કરેલી ને, જોતા વેત જ પાંડવ ગીતાનો શ્લોક બોલી સાષ્ટાંગ નમસ્કાર કરવા લાગ્યા. એકોપી કૃષ્ણસ્ય કૃતઃ પ્રણામો દશ. વેદરાજને મહારાજે ઉઠાડ્યા, કુશળ સમાચાર પૂછ્યા. સભામાં આસન નખાવી મહારાજે પોતાને એ વેદરાજને આગળ બેસાડ્યા. પણ હજુ વેદરાજને પૂરેપૂરો નિશ્ચય નથી. ગોપાળાનંદ સ્વામીએ કહેલું ને કે તમે કાચી કેરી માગીને ખાશો ને ત્યારે તમને એ ભગવાનમાં પ્રગટ પ્રતીતિ આવશે, ત્યારે તમારો કાટ બધો નીકળશે. વેદરાજ મહારાજ પાસે બેઠા છે, છતાં મનમાં સંકલ્પ કર્યો કે આ આસો માસ છે અને આસો માસમાં કેરી આવે, અત્યારે કેરી આવે પણ ઠંડીની સિઝનમાં આવે ન આવે, કે આસો માસ છે તે આંબામાં કેરી આવે નહીં, માટે જો આ વખતે અત્યારે મને મહારાજ કાચી કેરીઓ ખાવા આપે તો પોતે નક્કી આ સ્વામિનારાયણ છે, એ જ રણછોડરાય ભગવાન છે એમ હું જાણું. હજુ વેદરાજ આમ કેરીનો સંકલ્પ કરે છે, બરોબર એ જ સમયે ગુજરાત પ્રદેશ, કહેતા કે આ વડોદરા સુરત આ બધું ગુજરાત પ્રદેશમાં કહેવાય, એ ગુજરાત પ્રદેશમાં અમુક સંતો ફરવા માટે નીકળેલા અને એને આવીને મહારાજના દર્શન કર્યા. મહારાજ પાસે આવ્યા, પોતાની પૂજાની જોળીઓ તુંપત્તર તુંબડું વગેરે સભા વચ્ચે જ મૂક્યું અને મહારાજને સાષ્ટાંગ પ્રણામ કરવા લાગ્યા. એ વિચરણ કરીને સંતો આવતા એટલે મહારાજ એ બાથમાં ઘાલીને બધાને મળતા. મહારાજ બધા સંતોને બાથમાં ઘાલીને ભીડીને મળ્યા. મહારાજે સેજે સંતોને પૂછ્યું, સંતો એ તમે ગુજરાતથી આવો છો તો ગુજરાતમાંથી અમારા માટે નવી ભેટ કંઈ લાવ્યા હોય તો આપો. સંતો બધા હસવા લાગ્યા. મહારાજને કહે, મહારાજ એ અમે મહેળાવ ગામ આગળ ગયેલા અને ત્યાં કોઈક આપણો હરિભગત જતો હતો. હવે અમે બધા સંતો નીકળતા હતા એટલે હરિભગતે જોયું, તરત જ એ હરિભગત અમારી પાસે આવ્યા. હરિભગતે કહ્યું કે સંતો આ મારો એક આંબો છે અને ભગવાનની કૃપાથી આ આંબે ફળ શરદ ઋતુમાં લાગે છે, માટે આ શરદ ઋતુની કેરીઓ આવી છે, આ છ કેરીઓનું ઝુમખું એવું મારા છોકરા માટે લઈને જતો હતો. પણ હવે તમે મહારાજના દર્શન કરવા માટે જાઓ છો તો લ્યો આ છ કેડી, ત્યાં જઈ અને એ મહારાજને ભેટ આપજો. સંતોએ એમ કહી અને ઘરણે વીટેલી એ જોળીમાં રાખેલી એ છ કેરીનું ઝુમખું કાઢી અને મહારાજને આપ્યું. મહારાજ પાસે મૂક્યું. મહારાજ આ બાજુ વેદરાજ મહારાજની પાસુમાં બાજુમાં બેઠેલા. વેદરાજ વિચાર કરવા લાગ્યા, મારી કેરી તો આવી ગઈ પણ હજી એને ખાવાનો સંકલ્પ હતો ને. વેદરાજ કે કેરી તો આવી ગઈ, હજુ હવે જમાય, મહારાજ મને જમાડે એટલી વાર છે, હજુ હાથમાં આવી નથી. મહારાજે એ ઝુમખામાંથી ત્રણ કેરી જુદી પાડી અને વેદરાજના જમણા હાથમાં મૂકી અને બીજી ત્રણ કેરી એ વેદરાજના ડાબા હાથમાં મૂકી. પણ ડાબા હાથમાં જ્યાં કેરી મૂકીને એ ત્રણેય કેરી અદ્રશ્ય થઈ ગઈ. બધાને આશ્ચર્ય થયું, માળી આ છ કેરી લઈને આવેલા, આ જમણા હાથમાં ત્રણ કેરી દેખાય છે પણ ડાબા હાથની કેરી એ દેખાતી નથી. મહારાજે કહ્યું, વેદરાજ એ બહુ કાળથી આ જીવને કુસંગનો કાટ ચડી ગયો છે, ત્યાં કેરીઓની ખટાશથી એ કાટ ઉતરી જશે, માટે તમે અત્યારે કેરી જમી જાઓ. હવે આવા મોટા વેદરાજ હતા પણ તેમ છતાંય એ મહારાજની આજ્ઞા થવાથી પોતે મોટા માણસ હતા, છતાં પણ સભાની વચ્ચે એ સૌના દેખતા. હવે નાની કેરી હોય એટલે
એનું ગોઠલું પણ ખવાઈ જવાય, પોચું ગોઠલું હોય એનું. એ વેદરાજ તો મહારાજની પ્રસાદી સમજી અને એ ગોઠલા સુધી કે રીખાઈ ગયા. હાથ જોડીને બોલ્યા કે મહારાજ, આ તમારી પ્રસાદીની કેરીઓ ખાવાથી આ જીવનો બધો કાટ હવે ઉતરી ગયો, કારણ કે હવે મને દેખાય છે કે મારો જીવ એકદમ નિર્મળ અને પ્રકાશમાન જણાય છે. જ્યાં વેદરાજ એટલું બોલ્યા ત્યાં તો વેદરાજને થઈ સમાધિ. સમાધિમાં સીધા મહારાજના અક્ષરધામમાં ગયા. કોટી કોટી સૂર્ય ચંદ્રના પ્રકાશને પણ ઝાંખું કરી નાખે એવું અક્ષર બ્રહ્મનું તેજ જોયું, અને એ તેજમાં હજારો ચારે પાંચ મુક્તો એ વીટળાયેલા મહારાજના દર્શન કર્યા. દિવ્ય સિંહાસન ઉપર વિરાજમાન છે, મુકુટ ધારણ કર્યો છે, કોટાન કોટી રવિચંદ્ર તણો પ્રકાશ, ખદ્યો તો તુલ્ય ન જણાય જ જેની પાસ. જેને સદૈવ શ્રુતિ બ્રહ્મપુરી કહે છે, મુક્તો અનંત પણ અક્ષર જ્યાં રહે છે. બધા જ મુક્તો એ કોઈ મહારાજની ચરણ પાદુકા થઈને મહારાજની સેવા કરે, તો કોઈ છત્ર થઈને સેવા કરે, તો કોઈ મહારાજના દિવ્ય વસ્ત્ર બનીને સેવા કરે, કોઈ મુગટમણી બનીને સેવા કરે. આવા મહા તેજોમય અપાર ઐશ્વર્ય સહિત એ મહારાજની દિવ્ય મૂર્તિને એમણે દર્શન કર્યા. દર્શન કરતા હાથ જોડીને મહારાજના સન્મુખ ઊભા રહ્યા. મહારાજ મંદ મંદ હાસ્ય કરતા બોલ્યા, રામચંદ્ર વેદ, એમ કહીને મહારાજે પૂછ્યું કે જુઓ વેદરાજ, આ તમારા પડખે આ અમૃત મુક્ત ઊભા છે, એમને તમે ઓળખો છો? વેદરાજ હાથ જોડીને કે મહારાજ, હું તો અનંત કોટી મહાતેજોમય બધા મુક્ત છે એને જોઉં છું, આ બધાને અમૃતમય જ જોઉં છું હું બધાને, આમાં મને કઈ ઓળખાણ પડતી નથી, બધા સરખા દેખાય ને. બાજુમાં જે મુક્ત ઊભા હતા એમને પૂછ્યું મહારાજે કે તમે આ રામચંદ્રને ઓળખો છો? તો એ મુક્તે પણ કહ્યું કે હે કૃપાનાથ, હું તો આ તમારા બધા જ મુક્તને એ ભગવાન રૂપ જ દેખું છું, કઈ ઓળખાણ પડતી નથી. મહારાજ હસવા લાગ્યા. મહારાજે બંને મુક્તના હાથમાં પારિજાતનું એક એક પુષ્પ લઈ અને આપ્યું, અને સમાધિમાંથી રામચંદ્ર વેદ જાગી ગયા. પોતાના હાથમાં દિવ્ય પુષ્પ અને એ પાછું અક્ષરધામનું પારિજાતનું પુષ્પ, આખી સભામાં સુગંધ પ્રસરી ગઈ. પછી તો વેદરાજ સભામાં ઉઠી મહારાજને ઘણા દંડવટ પ્રણામ નમસ્કાર કર્યા, અતિ પ્રેમ ભક્તિથી હાથ જોડીને ગદગદ કંઠે મહારાજની સ્તુતિ કરી. મહારાજને કહે, મહારાજ હવે કૃપા કરી અને મને દીક્ષા આપો અને તમારી સેવામાં રાખો, હવે મારે પાછું જવું નથી. મહારાજ કહે, વેદરાજ, એ તમને મહાદીક્ષા આપ્યા વિના પણ તમે મોટા મુક્ત છો, માટે અમારી આજ્ઞાથી તમે ગૃહસ્થાશ્રમમાં જ રહો, તમારા દ્વારા એ ઘણા જીવોને સમાસ થશે અને વળી રાજ દરબારમાં તમે પ્રતિષ્ઠિત આબરૂદાર ગૃહસ્થ છો તો ત્યાં પણ ઘણી શોભા વધશે. વેદરાજ કહે, પણ મહારાજ, એ તમારા સમીપમાં રહું, તમારી નિરંતર પ્રત્યક્ષ સેવા પૂજાનો મને લાભ મળે. એ સભામાં નારાયણજીભાઈ બેઠેલા, મહારાજ એમની પાસે બે મૂર્તિ મગાવી. મહારાજે એક મૂર્તિ જમણા હાથમાં મૂકી અને એક મૂર્તિ ડાબા હાથમાં મૂકી, પણ કેરીની જેવું જ થયું, જમણા હાથની મૂર્તિ એમને રે ડાબા હાથની અદ્રશ્ય થઈ ગઈ. બધા આશ્ચર્ય પામે, મળવા ડાબા હાથમાં જે આવે એ બધું અદ્રશ્ય થઈ જાય છે. પછી મહારાજે 12 દિવસ સુધી પોતાની પાસે રાખ્યા, અને પછી સંતો ગુજરાત વિચરણ કરવા જતા હતા એમની સાથે મહારાજે કહ્યું કે વેદરાજ, હવે એ મૂર્તિની પૂજા તમે નિરંતર કરજો, એમાં અમે પ્રત્યક્ષ રહ્યા છીએ, અને હવે તમે આ સંતો સાથે પાછા જાઓ. આ બાજુ વેદરાજ સંતો સાથે પાછા ગયા, મનમાં સંકલ્પ કરે કે મારી પત્ની તો સત્સંગી નથી, એ તો મને ગોપાળાનંદ સ્વામી પાસે જતા ઘણી વાર વાયરો છે, હવે ઘરે ઘણાય ઝઘડા થશે, એનું કેમ કરશું?